વેલકમ બેક. સમાચારોમાં આગળ વાત કરીએ. એમસીમાં કોંગ્રેસ વર્સિસ કોંગ્રેસની પરિસ્થિતિનું સર્જાણ થયું છે. અમદાવાદ મહાનગરપાલિકામાં રાજકારણ ગરમ થયું છે. એમસી વિપક્ષ નેતા બદલવાની મામલે હવે ગરમાવ થયો છે. ફરી વિપક્ષ નેતા દિનેશ શર્માને બદલવાની માંગ ઉઠી છે. દિનેશ શર્માના સમર્થકોએ હોટલમાં બેઠક કરી. પ્રભારી રાજેશ સાધવ અહેમદ પટેલને પત્ર લખ્યો. દિનેશ શર્માના સમર્થકોએ પત્ર લખ્યો, કોંગ્રેસના બે ધારાસભ્ય વિપક્ષ નેતા બદલવાના સૂરમાં છે. શૈલેષ પરમાર અને હિંમતસિંહ પટેલે રજૂઆત કરી છે. તો કોંગ્રેસના બે ધારાસભ્ય દિનેશ શર્માના સમર્થનમાં છે. ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલા દિનેશ શર્માના સમર્થનમાં છે. સંવાદદાતા પ્રણવ પટેલ અમારી સાથે જોડાયા છે. પ્રણવ, વિપક્ષ નેતા દિનેશ શર્માને બદલવાની ફરી એક વખત માંગ ઉઠી છે. હાલ શું વિગતો? કોંગ્રેસ વર્સિસ કોંગ્રેસની જે પરિસ્થિતિ છે, સાથે કોણ છે, વિરોધમાં કોણ છે? ચોક્કસ એ માની શકાય કે અમદાવાદ શહેર જે સૌથી મોટું શહેર છે સમગ્ર ગુજરાતની અંદર, મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા દિનેશ શર્માને બદલવાની જે હિલચાલ છે ફરી એક વખત શરૂ થઈ છે. કારણ કે બે દિવસ પહેલાં જ રાજીવ સાતવ ગુજરાતના પ્રવાસે હતા, ત્યારે જે બે ધારાસભ્યો છે, શૈલેષ પરમાર અને હિંમતસિંહ પટેલ, બંનેએ રજૂઆત કરી હતી કે વિપક્ષના નેતા બદલવામાં આવે. તો બીજી તરફ બે ધારાસભ્યો જે છે, ગ્યાસુદ્દીન શેખ, ઇમરાન ખેડાવાલા, તેઓ દિનેશ શર્માના સમર્થનમાં આવ્યા હતા અને કહ્યું હતું કે છેલ્લી ઘડીએ વિપક્ષના નેતા બદલવાની પાર્ટીને કોઈ જરૂર લાગતી નથી. તેને લઈને સમગ્ર વિવાદ છે હવે દિલ્હી હાઈકમાન્ડ સુધી પહોંચ્યો છે. અને જે પ્રદેશના પ્રભારી રાજીવ સાતવ છે, તેમને એક પત્ર લખવામાં આવ્યો છે. તો સાથે જ અહેમદ પટેલ જે કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે, હરમેશ આપણે ગુજરાત કોંગ્રેસ ઉપર તેનું વર્ચસ્વ રહ્યું છે, તેને એક પત્ર લખવામાં આવ્યો છે. અને એક ગઈ ખાનગી હોટલની અંદર તમામ જે કોંગ્રેસના સિનિયર નેતાઓ છે દિનેશ શર્માના સમર્થનમાં એક બંધ બારણે બેઠક કરે છે. તેની અંદર પૂર્વ ધારાસભ્ય, પૂર્વ શહેરના પ્રમુખો, પૂર્વ વિપક્ષના નેતાઓ, વર્તમાન ઉપનેતા છે, આ તમામ લોકો એક બંધ બારણે બેઠક કરે છે. અને એક પત્ર છે, આઠ મુદ્દાઓ સાથે પ્રદેશના જે પ્રભારી રાજીવ સાતવ છે તેને લખે છે, અહેમદ પટેલને આ પત્ર મોકલવામાં આવે છે. તેમાં ગર્ભિત ધમકીઓ કોંગ્રેસ પાર્ટી તરફથી આપવામાં આવી રહી, જે કોંગ્રેસના જે સમર્થક જે નેતાઓ છે દિનેશ શર્માના, તેઓ કહેવામાં આવી રહ્યું છે કે જો છેલ્લી ઘડીએ કોંગ્રેસના વિપક્ષના નેતા બદલવામાં આવશે તો અમદાવાદ શહેરમાં એક ખોટો મેસેજ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પ્રજાજનોમાં જશે. બીજી તરફ બીજા અન્ય કોર્પોરેશનો પણ આ ફરી એક મુમેન્ટ અહીં ઉપડશે. પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે ઇલેક્શનનું કાઉન્ટડાઉન શરૂ થયું છે, બાય ઇલેક્શન જાહેર થઈ ચૂક્યા છે, તો બીજા ઇલેક્શનો જે સ્થાનિક ચૂંટણીઓ છે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકા, તેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, ત્યારે કોંગ્રેસના કેટલાક નેતાઓ એવું માની રહ્યા છે કે છેલ્લી ઘડીએ વિપક્ષના નેતા બદલવાથી પાર્ટીને મોટું નુકસાન થશે. તો બીજા અન્ય જે ધારાસભ્યો જે છે, મેં નામ આપ્યા પ્રમાણે શૈલેષ પરમાર, હિંમતસિંહ પટેલ, તેઓનું કહેવું છે કે છેલ્લા 5 વર્ષથી જે દિનેશ શર્મા છે તે વિપક્ષ નેતા તરીકે યથાવત છે, તો તેને બદલવા જોઈએ, કારણ કે બીજા અન્ય વ્યક્તિને તે ચાન્સ આપવો જોઈએ. તેને લઈને જે ધમાસાણ જે સર્જાયું છે તે કોંગ્રેસ વર્સિસ કોંગ્રેસ અહીં જોવા મળી રહ્યું છે. હંમેશા માટે રાજનીતિમાં એવું જોવાતું હોય છે કે વિપક્ષી પાર્ટી સાથે તેની લડાઈ થતી હોય છે, પરંતુ અહીં કોંગ્રેસ વર્સિસ કોંગ્રેસ થઈ રહ્યું છે. અને એ પણ જાણકાર સૂત્રો માહિતી આપી રહ્યા છે કે જો વિપક્ષના નેતા બદલવામાં આવશે, દિનેશ શર્માને ફેરબદલ કરવામાં આવશે, તો કેટલાક નારાજ જે નેતાઓ છે તે કોંગ્રેસની સામે જ અહીં અમદાવાદ શહેરમાં કોંગ્રેસ બચાવો અભિયાન છે તે શરૂ કરશે. તેને કારણે કોંગ્રેસ પાર્ટીને મોટું ડેમેજ પણ થઈ શકે છે. પરંતુ હવે જોવાનું રહે છે કે દિલ્હી હાઈકમાન્ડ શું નિર્ણય લે છે. દિલ્હી હાઈકમાન્ડ ઉપર સમગ્ર જે બાજી છે તે જોવાની રહે છે કે દિલ્હી હાઈકમાન્ડ છેલ્લી ઘડીએ વિપક્ષના નેતા બદલે છે કે નથી બદલતા, દિનેશ શર્મા છે તેને યથાવત અહીં રાખે છે. બિલકુલ પ્રણવ, આભાર વાતચીત બદલ. તો અમદાવાદ મનપાનું રાજકારણ ગરમ થયું છે. એમસી વિપક્ષ નેતા જો બદલવામાં આવશે તો હવે કેટલાક કોંગ્રેસના જ જે લોકો છે તે કોંગ્રેસ બચાવો આંદોલન પણ કરી શકે છે. વાત કરીએ ધોરાજીની. ધોરાજી માર્કેટયાર્ડમાં મગફળીની આવક શરૂ થઈ છે. ખરીદ વેચાણ સંઘ ખરીદી કરી રહી છે. મગફળી ખરીદીથી ખેડૂતોમાં ભારે ખુશી છે. અતિવૃષ્ટિથી ધોરાજીમાં ભારે નુકસાન થયું હતું. કુલ 30,000 ગુણી મગફળીની હાલ આવક થઈ રહી છે. મગફળીની સાથે સાથે કપાસની આવક પણ વધી રહી છે. રાજકોટ ડેરના ચેરમેનની ચૂંટણી બિનહરીફ થઈ છે. ગોરધન ધામેલિયા પર આખરી મહોર મારવામાં આવી છે. મંત્રી જયેશ રાદડિયા સાથેની બેઠક હતી, ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ડેરીના ચેરમેન પદની ચૂંટણી બિનહરીફ થઈ છે. ડેરી સાથે કુલ 912 દૂધ મંડળીઓ જોડાયેલી છે. તમામ મંડળીઓ સાથેની બેઠકના અંતે રાજકોટ ડેરીના ચેરમેનની બિનહરીફ ચૂંટણી થઈ છે. ગોરધન ધામેલિયા પર આખરી મહોર લગાવવામાં આવી છે. Well,
દૂધ ઉત્પાદક સંઘ રાજકોટ ડેરીના ચેરમેન તરીકે આજે ગોરધનભાઈ ધામેલિયાની બિનહરીફ રિપોર્ટિંગ કરી છે, એમને અભિનંદન આપી અને સહકારી ક્ષેત્રના અમારા આગેવાનો અને ડેરીના ડિરેક્ટરનો પણ આભાર વ્યક્ત કરું છું અને આવનારા દિવસોની અંદર સાથે મળીને સહકારી માળખામાં ક્યાંય મુશ્કેલી ન પડે માટે હંમેશા સાથે બેસીને નિર્ણયો કરશું. આવતા દિવસોમાં જેવા કંઈ પ્રશ્ન હશે એને સાથે બેસી ડેરીને કેમ આગળ વધે, એના કરતાંય ખેડૂત દૂધ ઉત્પાદક માણસ ને કેવી રીતે આપણે ફાયદો કરી શકીએ, ખેડૂતનો દીકરો દૂધ લઈને આવતો હોય એને કેટલા ફાયદા થાય, પશુપાલનમાં વૃદ્ધિ થાય એના તમામ પ્રયત્નો કરવા અમે ગોવિંદભાઈ પણ બોર્ડમાં છે આ વખતે અને સાથે રહીને અમે કામ કરીશું. હવે વાત કરીએ પેટા ચૂંટણીના જંગની.